નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણા વિડીયોમાં શું જોવાના છે મિત્રો તો મિત્રો આજે આપણા વિડીયોમાં ધોરણ છનું ગુજરાતીનું મિત્રો પેપર સોલ્યુશન જોવાના શીખ્યાનું પ્રશ્ન બેંક એટલે કે એકમ કેસોટીનું પેપર સોલ્યુશન જોવાના છે મિત્રો આ કેટલી તારીખે તારીખ છ એક બે હજાર ચોવીસ છે શનિવારને રોજ લેવાનો છે સમય રહેશે કલાક કુલકું લેવાના છે પચીસ તો પ્રશ્ન બેંકનું સોલ્યુશન તમારે સારી રીતે મિત્રો પૂરેપૂરું કરવાનું રહેશે જે આપણું યુનિટ પાંચ છે કેટલામાં યુનિટ પાંચ મિત્રો એટલે પ્રકરણ પાંચનું મિત્રો આ પેપર સોલ્યુશન દેવાનું છે અને એક નમૂના પ્રશ્નપત્રો છે સાહેબ પૂરેપૂરું પેપર જોવાનું રહેશે તો આપણે શરૂ કરી દઈએ તો આપણે જોઈએ તો નીચેના પ્રશ્નોના ઉત્તરના સાચા વિકલ્પ આગળ માર્ક કરો તો આમાં પહેલો ક્વેશ્ચન છે પધ્ય વિભાગમાંથી છે મિત્રો મીની ઘરે એકલી જ હતી કારણ કે તો મીની ઘરે એકલી જ હતી તેમાં આપણો જવાબ શું આવશે તેમાં આપણો જવાબ આવશે મિત્રો મિનીની સ્કૂલમાં રજા હતી પણ પપ્પાની ઓફિસ ચાલુ હતી તો શું છે મિનીની સ્કૂલમાં રજા પણ પપ્પાની ઓફિસ ચાલુ હતી તો આપણે જોઈએ તો કયો આન્સર આવશે તો આમાં આ આન્સર આવશે ટીક માર્ક આપવાનું રહેશે આમાં તો સારી રીતે આવી રીતે મિત્રો કરી લેવાનું રહેશે આગળનો ક્વેશ્ચન છે બીજા નંબરનો ક્વેશ્ચન છે મિનીને ઘરમાં કોની જેમ ઉથલપાથલ કરવાનું મન થયું તો મિનીને આપણે જોઈએ તો ઘરમાં કોની જેમ ઉથલપાથલ કરવાનું મન થયું તેમ આપણો આન્સર હશે મિત્રો કયો આન્સર હશે ટીમ એન્ડ ટોમ એન્ડ ઝેરીના કોને ટોમ એન્ડ ઝેરીની જેમ ઉથલ પાછળ કરવાનું મન થયું તો જવાબ આવશે મિત્રો ટોમ એન્ડ ઝેરીની જેમ પછી છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન હા મેં સાચવીને ટેબલના ખાનામાં મૂક્યું છે મિનીના આ વાક્યની પપ્પા પર સી અસર થઈ તો હા મેં સાચવીને ટેબલના ખાનામાં મૂક્યું છે તો આપણે જોઈએ તો મિનીને આ વાક્યની આ વાક્યની પપ્પા પર સી અસર થઈ તો પપ્પાને નિરાત થઈ તો આમાં આપણો આન્સર રહેશે આમ પપ્પાને નિરાત થઈ અને ટીક માર્ક કરી તો આપણે ટીક માર્કમાં આપણે કરી નાખ્યું મિત્રો અને આપણે જોઈએ તો આ બોક્સ કરી નાખ્યું પપ્પાને નિરાશ થઈ તો આવી રીતે આન્સર તમારે કરી લેવાના રહેશે વિકલ્પોના આન્સર આવી રીતે કરશો તમારે જે તમારા ટીચર પૂછે મિત્રો જે સાહેબ મેમ એ તમારે સાહિત્ય આવી રીતે કરી લેવાના રહેશે પછી મિત્રો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લે આવે હવે ચોથા નંબરનો ક્વેશ્ચન છે મમ્મી અને પપ્પાનો ફોટો જોઈને મિનીને શી લાગણી થઈ તો મમ્મી અને પપ્પાનો ફોટો જોઈને મિનીને શી લાગણી થઈ તો એમાં આપણે જોઈએ તો બંનેનો ફોટો જોઈએ વિસ્મયથી તાકી રહી શું બંનેનો ફોટો જોઈએ વિસ્મયથી તાકી રહી તો આનો આન્સર રહેશે મિત્રો ટીક માર્ક આપણે કેમાં કરવાનું રહેશે તો આ આન્સર રહેશે મિત્રો કયું આ મિત્રો બંનેનો ફોટો જોઈએ વિસ્મયથી તાકી રહી આપણો આન્સર રહેશે અને બંનેનો ફોટો જે વિસ્મયથી તાકી રહી એમાં આપણો આન્સર રહેશે પછી છે આગળનો ક્વેશ્ચન હવે આગળનો ક્વેશ્ચન જોઈએ વિકલ્પવાળા ક્વેશ્ચન આપણે પૂરા કરીએ તો આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ તો કોષમાંથી કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો તો કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે તો આપણેનો આન્સર જોઈએ તો મિત્રો હવે અહીં ઘરે ભૂલી ગયા છે એવું યાદ આવેતું હોય ખાલી જગ્યા તો સારું તો મિત્રો શું આવશે જવાબ સારું સારું પાછું કહ્યું પહેલાંવાળું પહેલું સારું મિત્રો આવશે આવી રીતે મિત્રો સાહિત્ય જો આ સારું મિત્રો આવશે અહીંયા જવાબ પણ આપેલો છે સાહિત્ય તમે જોઈ શકો છો પછી છે છઠ્ઠા નંબરનું કોઈ ખાલી જગ્યાનો ફોટો હતો તો સ્ત્રીનો ફોટો હતો કોનો સ્ત્રીનો ફોટો હતો બંનેમાં સાચું જ આપેલું છે સ્ત્રી તો આમાં જવાબ આવશે સ્ત્રીનો ફોટો હતો પછી છે સાતમા નંબરનો હું ઊંઘી ગઈ છું એવી ખાલી જગ્યા થઈ હશે ત્યારે એ ઊભા થયા તો ખાતરી શું મિત્રો ખાતરી તો એમાં જવાબ આવશે ખાતરી પછી છે આઠમા મમ્મા મમ્મી પપ્પા બહુ સરસ ખાલી જગ્યા મજાના દેખાતા હતા કે મજાના દેખાતા તો એમાં આ મિત્રો જવાબ આવશે કયો આવશે આ આવશે કે આ આવશે તો કયો આવશે મિત્રો એમાં જવાબ આવશે આ જવાબ આવશે મિત્રો મજાના દેખાતા હતા આવી રીતે તમારે જોઈ લેવાનું રહેશે અહીં આપેલું છે અહીં તમે જોઈ શકો છો મજાના દેખાતા હતા પછી છે નવમાં નંબરનું પપ્પા કાલથી તમે દાઢી ખાલી જગ્યા તો દાઢી વધારજો તો સીધું દાઢી વધારવાનું કે છે પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈ હવે એક વાત વાક્યમાં જવાબ આપવાના છે મિત્રો તો આપણે જોઈ તો મન મમ્મી પપ્પા મમ્મી પપ્પા મીની વિશે શું માનતા હતા માનતા નહોતા મમ્મી આપણે મિનીના પપ્પા મિની વિશે માનતા નહોતા કે મિની ઘરે એકલી રહેવા આપણે જોઈએ તો મોટી થઈ છે એવો મિત્રો મોટી થઈ ગઈ છે મિનીના પપ્પા મિની વિશે માનતા નહોતા કે મિની ઘરે એકલી રહેવા જેટલી મોટી થઈ ગઈ છે મિનીનું મન રાખવા પપ્પાએ માજીને શું કહી રાખ્યું હતું તો મિનીનું મન રાખવા પપ્પાએ પપ્પાને ધ્યાન પપ્પાએ ધ્યાન રાખીને માજીએ કહ્યું રાખ્યું હતું કે મિની કહે ત્યારે તેણે તેમને નીકળી જવું પછી મિનીના પપ્પા ઓફિસ જતી વખતે શું ભૂલી ગયા તો મીમીને પપ્પા ઓફિસ જતી વખતે પાઉ જ ભૂલી ગયા હતા તો આ બધું યાદ રાખવાનું રહેશે સારી રીતે પછી ડાયરી કાઢીને જોતાં પપ્પાના ચહેરા પર શા માટે બેચેની ફરી વળી તો ડાયરી કાઢીને જોતાં છેલ્લું પાનું ખોલતા મિનીની મમ્મીનો ફોટો ન મળ્યો તેથી પપ્પાના ચહેરા પર બેચેની ફરી વળી મમ્મીને મિનીને મમ્મીનો ફોટો શાંતિ સહાય સરખી ઉઠ્યો હોય એવું લાગ્યું તો આપણે જોઈ તો મિનીને પોતાના અવાજની ભીનાશ અને પપ્પાની આંખોથી આંખોની ભીનાશથી મમ્મી વિજાઈ ગઈ હોય એથી ફોટો સહેજ સરકી ઉઠ્યો હોય તેવું લાગ્યું હતું તો સાહિત્ય જોઈ લેવાનું રહેશે પછી મિત્રો આ ક્વેશ્ચનના આન્સર તમે જાતે મિત્રો જોઈ લો હવે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો તો સાહિત્ય તમારે આન્સર જોઈ લેવાનો રહેશે સંભાળ રાખનાર માજીના ગયા પછી મિનીએ શું કર્યું મિનીએ એના પપ્પાની કઈ બાબત પસંદ નહોતી અને મિનીએ એના પપ્પાની ડાયરીમાં શું જોયું તો સાહેબ મિત્રો આ આન્સર આવી રીતે જોઈ લેવાના રહેશે પોઝ કરીને તમે વાંચી લેજો પૂરેપૂરું પેપર તમારે જોવાનું છે મિત્રો તમારે ઘણો ફાયદો થશે આમાં પૂરેપૂરું પેપર જોશો તમારે ઘણું ખરું મિત્રો તમને આવડી જશે પછી આગળનો ક્વેશ્ચન છે એ પણ જોઈ લો મમ્મીનો ફોટો શોધતા પપ્પા શા માટે મીના સામે જોતા હતા જવાબ છે મીનીના પપ્પાએ મમ્મીનો ફોટો શોધતા ડાયરીના પાના ઉથલાવ્યા ડાયરીનું કવર કાઢી નાખીને જોઈ લીધું આખું પાઉચ ફેંકી ફેંદી નાખ્યું પેન્ટ શર્ટના ખિસ્સા ફંફોળ્યા અકળાઈ ગયા બેચેન થઈ ગયા એને મમ્મીનો ફોટો ન મળ્યો અને તે મીનીએ કદાચ લીધો હોય તો એ શંકાના કારણે મીની સામે જોતા હતા મમ્મીનો ફોટો મળ્યા પછીની વાતોમાં પપ્પા મીનીને શું શું કહેતા હતા મમ્મીનો ફોટો મળ્યા પછી પપ્પાની વાતોમાં મમ્મી મમ્મીને મમ્મી જ હતી તેઓ મીનીને કહેતા તારું નાક તારી મમ્મી જેવું જ છે તારો અવાજ તારી મમ્મી જેવો છે તારી ખાવા પીવાની સ્ટાઇલ પણ તારી મમ્મી જેવી જ છે તારી મમ્મી આમ તારી મમ્મી જ તે પછી એવી રીતે મિત્રો બધું કીધું પછી આપણે પ્રશ્ન ટુ જોઈ લઈ હવે નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તો તમારા કાવ્ય પંક્તિ સાહિત્ય મિત્રો પૂરે કરવાની રહેશે સાહિત્ય મિત્રો તમે જોઈશો તું કહે તો વાયુ એને ખમીએ ઊભા થા તો તું કહે તો વાયુ થઈ ડાળી પર બેસું ને મરમર જંતર હું છેડ્યું ઊભે વરસાદ તારે હોય જો પલળતું તો આખો અષાળ તને રેડું તો સાહેબ મિત્રોના આન્સર જોઈ લેવાના રહેશે તો પૂરેપૂરો તમારે આને જોઈ લેવાનો છે કાવ્ય પંક્તિ આવી રીતે થશે આગળનો ક્વેશ્ચન જોઈ લઈ આવે સાચી જોડણીવાળા શબ્દ શોધીને લખો પ્રશ્ન ત્રણ છે તો આમાં જોઈ તો બુદ્ધ તો બુદ્ધ કેવી રીતે લખાય છે તો બુદ્ધ સહી મિત્રો આ રીતે લખાય છે પછી છે બીજું મિત્રો બુધ આવી રીતે લખાય છે પછી વિચિત્ર તો વિચિત્ર મિત્રો આવી રીતે લખાય છે કેવી રીતે આવી રીતે આવી રીતે વિચિત્ર વિચિત્ર આવી રીતે લખાય છે પછી ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક મિત્રો આવી રીતે લખાય છે કેવી રીતે ઇલેક્ટ્રિક તો આવી રીતે લખાય છે પછી છે મિઝાજ તો મિઝાજ આવી રીતે લખાય છે મિઝાજ પછી છે વિનાશ તો ભીનાશ કેવી રીતે લખાય છે તો ભીનાશ મિત્રો આવી રીતે લખાય છે વિનાશ મિત્રો એવી રીતે લખાય છે તો ભીનાશ મિત્રો આવી રીતે લખાય છે આ પણ યાદ રાખવું મિઝાજ પણ આપણે જોઈ લીધો તો બધાને હું ટીક માર્ક પણ એકવાર કરી દઉં છું ફરીથી તો ભીનાશ મિત્રો આવી રીતે આ લખાય છે મિઝાજ છે આ રીતે લખાય છે ઇલેક્ટ્રિક આ રીતે લખાય છે વિચિત્ર છે આવી રીતે લખાય છે અને બુદ્ધ છે આવી રીતે લખાય છે તો સાહિત્ય તમારે જોઈ લેવાનું રહેશે આ જોનીઓ પણ યાદ રાખી લેવી આમાંથી મિત્રો તમારે ઘણું પૂછાય શકશે પછી છે જોબ જોઈ લીધો મિત્રો આપણે પછી નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો તો અધ્યતન શું થશે અધ્યતન એટલે પુરાણો થશે અધ્યતન એટલે પુરાતન પ્રાચીન પણ કહી શકો અધિક તો એનો વિરોધી શબ્દ સમૂહ માટે ન્યૂન અહીંયા મિત્રો શબ્દ સમૂહ નહીં કરો અહીંયા કરી નાખજો વિરોધાર્થી શબ્દ શું વિરોધી શબ્દો વિરોધાર્થી શબ્દો કરી નાખજો અહીંયા અદ્યતન તો પુરાતન અધિક તો ન્યૂન આચાર તો અનાચાર ઉચિત તો અનુચિત સાહિત્ય મિત્રો કરી લેવું પછી છે ઉદય તો અસ્ત પછી છે મને ઓળખી મારું નામ લખો તો મને ઓળખી મારું નામ લખવાનું છે તો અગિયારમાં નંબરનું છે કરશનભાઈ મને આસુ પીર કહે છે તો ઈટે કરી સવારે હું કિરણોના કુમળા તીર ફેંકું છું તો સૂરજ સૂર્ય ચારે બાજુ ફૂંકાઈને આરામ કરવા બેઠો તો એ પવન છે શું છે પવન આમાં જવાબ પવન આવશે આમાં જવાબ સૂરજ આવશે ને આમાં જવાબ આવશે ટેકરી તો આવી રીતે સાહિત્ય આન્સર જોઈ લેવો પછી છે આગળનો ક્વેશ્ચન હું આમ તેમ ફરું છું લહેરની લહેરથી રહું છું તો લહેરખી પછી છે વનવગડામાં અમે ગુગરાની જેમ ગમીએ છીએ તેમ ઝરણા જવાબ આવશે પછી છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો કપાળે કરાતું કંકુનું ગોળ ટપકું તો ચાંદલો ચાલલો કે ચાંદલો કહેવાય છે દરરોજ કામની નોંધપો નોંધપોથી ડાયરી કે રોજનીશી શું ડાયરી કે રોજનીશી પછી છે આનંદ માટે કરેલી મશ્કરી તો ટીખળ તળે ઉપર કરી નાખવું તેને ઉથલ પાથલ શું ઉથલ પાથલ શું એ કહેવાય છે ઉથલપાથલ પછી ધીમા પવનમાં ઝાડ પાનનો થતો અવાજ તો મરમર અને કહેવાય છે મરમર શું કહેવાય છે ને મરમર કહેવાય છે પછી તે માગ્યા મુજબ ઉત્તર લખો તો મિત્રો આમાં તમે જોઈ શકો છો નીચે આપેલી પરિસ્થિતિને લાગુ પડતા શબ્દ સમૂહ તેની સામે લખો તમે શા માટે તે જ શબ્દ સમૂહ પસંદ કર્યો તેની ચર્ચા કરો તો વિનુ કુહાડીથી એ જ ડાળ કાપી રહ્યો જેના પર બેઠો હતો તેને શું કહેવાય મૂરખનો સરદાર અને કહેવાય છે મૂરખનો સરદાર આ બાકી આ કંઈ આવશે નહીં અને કહેવાય મૂરખનો સરદાર મા અહીંયા ટીવી પર કાર્ટૂન જવું છે એટલે ટીવી સામે ગોઠવાઈ ગઈ હવે ટીવી ચાલુ કરી આપ મમ્મીને બૂમ પાડે છે તો આળસુની પીર આળસુની પીર પછી મમ્મીએ મમ્મીને પપ્પા તેના માટે વાર્તાનું પુસ્તક લાવ્યા તે તરત જ મિનીની મિનીને પપ્પા તેની માટે વાર્તાનું પુસ્તક લાવ્યા તે તરત આજુબાજુ રહેતી બહેનપણીને બતાવવા દોડી ગઈ તો હરખ ફદુડી શું કહેવાય હરખ ફદુડી કહેવાય એને તો આવી રીતે કરવાનું રહેશે બાકી મિત્રો તમે આન્સર જોઈ શકો છો હોશિયારનું પૂછડું અને અકલનો ઓથમીરા આન્સર રહેશે પછી આગળનો ફકરો છે મિત્રો આ પણ સાહિત્ય તમારે જોઈ લેવાનું રહેશે પાઉસ ન મળવાથી પપ્પા ઓફિસમાં આમ તેમ આટા મારતા હતા તો અકળામણ બેચેની અકળામણ ને વગેરે બધું થશે મિત્રો શું અકળામણ બેચેની અને બીજું શું થશે ચિંતા પછી છે પોતે ઘરે એકલી રહી શકે એવડી છે એવું મિની મિની માનતી હતી પણ પપ્પા માનતા ન હતા તો એમાં શું આન્સર રહેશે તો એ તમારે વહા વહાલ આન્સર છે શું વહાલ આન્સર રહેશે પછી આ વીસમયની ચિંતા તો આવી રીતે સાહિત્ય જોઈ લેવાનું રહેશે તો મિત્રો આ તો ધોરણ છનું પેપર તો તમે સાહિત્ય મિત્રો જોયું છે તો મિત્રો હવે વિડીયોને એડ કરીએ છીએ જો તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો તમને અહીંથી પેપર સોલ્યુશન મળતા રહેશે તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ જય હિન્દ જય ભારત